સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ડીસા તાલુકામાં પણ કોરોના વાયરસે ભરડો લીધો છે અને એક પછી એક લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બનતી જઈ રહી છે, જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેમાં આખા જિલ્લાના વેપારીઓ પૂરેપૂરું સમર્થન આપી સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે. ત્યારે ડીસાના વિઠોદર ગામમાં પણ ગ્રામ પંચાયત દ્વારા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ચેન તોડવા માટે આ એક જ વિકલ્પ હોવાથી વિઠોદરના ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા નિર્ણયને સમગ્ર ગ્રામજનોએ સહકાર આપ્યો છે અને આજથી સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખી શકાશે, જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, ડેરી કે મેડિકલ ચાલુ રાખવામાં આવશે. વધુમાં ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે જો કોઈ લોકડાઉનનું પાલન નહીં કરે તેની પાસેથી 2100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. કાયદેસરની કાર્યવાહી પણ કરાશે તથા લગ્ન પ્રસંગ જેવા સામાજિક અને ધાર્મિક પ્રસંગોને મોકૂફ રાખવા ગ્રામ પંચાયતે અપીલ પણ કરી છે.